રાજ્ય સરકાર દ્વારા સગર્ભા મહિલાઓને પોષણ માટે આપવામાં આવતી કીટમાં લાલિયાવાડી થતી હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીમાં અરજદારોને ખોટી સહી કરીને આંગણવાડીની સંચાલિકા દ્વારા બારોબાર કીટની ગોલમાલ કરાતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોષણ કીટમાં ગોલમાલ જોવા મળી છે. જોઈએ અમારા ખાસ અહેવાલમાં. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત પિશોરીવાડામાં ચાલતી આંગણવાડી નંબર 155માં સંચાલિકા દ્વારા સગર્ભા મહિલાની કીટનું ખોટી સહીઓ કરીને બારોબાર વેચાણ કરી દીધાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આંગણવાડી કેન્દ્રની સંચાલિકા દ્વારા 11 સગીરા, 14 સગીર અને 7 સગર્ભા મહિલા અને 6 ધાત્રી માતાના નામે ખોટી સહી કરીને આંગણવાડીમાંથી આપવામાં આવતી કીટનું બારોબાર વેચાણ કરી દીધાના આક્ષેપો અરજદારો દ્વારા કરવામાં આવ્યા છે. સરીવાડા વોર્ડ નંબર 3 મેં રહેતી હું. યે વોર્ડ કે અંદર જો આંગણવાડી વિસ્તાર આતા હે ઉસકે અંદર મુજે મેરી ફર્સ્ટ પ્રેગ્નન્સી હે તો મુજે ઉસકે અંદર હે ના કમ્પ્લીટ પૂરા માલ નહીં મિલા. 10 મંથ હો ગયે, મેરા બચ્ચા 1.5 મહિને કા હો ગયા હે, પર મુજે ઇસકે અંદર હે ને પૂરા માલ જ નહીં મિલા. એક બાર મિલા હે ને યે લોગ ઝૂઠી સાઇન કરકે માલ પતા નહીં કિસકો દેતે હે તો પતા જ નહીં હે. એક બાર માલ મિલા હે ઉસમે દૂસરી બાર ઇન્હોને મુજે ચને દીએ વો ભી સિર્ફ 1-1 કિલો જ દીએ. મળ્યું જ નથી ને જ્યારે માલ લેવા આવીએ ને ત્યારે એમ કે માલ પૂરું થઈ ગયું છે. બીજા ઘરે કેવાય નથી આવતા ને જયારે અમારા ઘર પાસેથી બાછકું ને બાછકું લઈને નીકળે ને તો અમે અહીંયા આવીને કહીએ ને અમને માળ નથી મળ્યું તો એમ કે લે માલ તો પૂરા હો ગયા કે તમારું માળ જ નથી આવ્યું તો અમારે શું આગળ વધવું. હા હા તો બસ અમે માલ નથી લીધું ને અમારા નામના બધામાં સિગ્નેચર છે ને અમે ઇંગ્લિશમાં સાઇન કરીએ છીએ ને અહીંયા બધામાં ગુજરાતીમાં લખેલું છે. દર મહિનામાં અમારા સાઇન છે ને અમને માલ મળ્યું નથી. એટલે કુપોષણ દૂર થાય, સગર્ભા મહિલાઓને પૂરતું પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની દરેક આંગણવાડીઓમાં સગર્ભા મહિલાઓને માટે રાશન કીટ આપવામાં આવી છે. 2 કિલો ચણા, 1 કિલો તેલ અને 1 કિલો તુવેરની દાળ આપવામાં આવે છે. તેમજ ધાત્રુ માતા અને સગીરાઓ તેમજ સગીર બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તેના નામ લખીને તેની સહી લેવાની હોય છે. પરંતુ પિશોરીવાડા આંગણવાડી કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડી ખુલ્લી પડી જતા અરજદારોએ હોબાળો મચાવ્યો હતો અને સંચાલિકાનો ઉધડો લીધો હતો. ઓક્ટોબર નવેમ્બર મહિનામાં જેને અમારા હેલ્પર બેને આપ્યા હતા, હું 3 મહિનાથી રજા ઉપર હતી. સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરથી અને એના પહેલા પેકેટ આપણને સહી મારી ભૂલ છે ને મારા હાથે થયેલી છે એ હું ભૂલ સુધારું છું. એ બેનો એ છે ને હું હાથે સહી કરી લેતી કે નહીં ને અમારા મેડમ આવે ને અમને સબકો આપે તો એટલે માલ નહોતા દેતા એટલે સહી નો કરવી. નહીં માલ લીધું ને એની કાર્યકર અને તેડાગર બેન દ્વારા જે પણ તેમની કામગીરી છે એ જોવામાં આવેલી છે અને જે પણ ફરિયાદ છે તેનું અમે લેખિત માટે લેખિત કરવા માટે જાણ કરેલું છે. તમામ જેમના મુદ્દાઓ છે અરજદારના કે જે ફરિયાદીના એ બધા અમે વ્યવસ્થિત રીતે જોઈ રજિસ્ટર તપાસી અને તેનો અમે સમયસર અને વહેલી તકે ચુકાદો થાય તે રીતની કાર્યવાહી કરશું. સુખનાથ ચોકના પિશોરીવાડામાં આંગણવાડી નંબર 155માં અરજદારો દ્વારા મચાયેલા હોબાળાને લઈને બાળ વિકાસ યોજનાના અધિકારીઓ દોડી આવ્યા હતા અને અરજદારોને સાંભળ્યા હતા. અરજદારો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને લઈને તેઓએ તપાસ શરૂ કરી હતી અને સંચાલિકાની પૂછપરછ કરતા તેમણે પણ કબૂલાત આપી હતી. અમર વખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ.